नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय गुजराती एमनो पाठ 8 छे बुराईना द्वार पर एमनो आगळ अभ्यास करवाना छे। तो आगळना वीडियो में आप अभ्यास करियो छे छेले के पेलो पोलिसवाड़ो छे ई सरस मजानो छेल्लामां छेल्लू लोकप्रिय नाटकनुं गीत गातो गातो चमन अने झंकुनुं चीबड़ू लई अने हार चालतो थयो अने कसीए पण चर्चा कर्या वगर के पूछ्या वगर मलकती चाले पोलिसवाड़ो सिपाही छे ई चालतो थयो अने चीबड़ा उपर ताल देतो देतो नवुं कवाली गीत छे ई गातो गयो अने आ दृश्य जोई अने चमन अने झंकु छे एकबीजानी सामे जोई ज रह्या अने झंकु तो झेर पीज गई एम अने हसीने बोली आ एक ताल छे एटले झंकु आवु बोली एटले जमन एने कहे छे के तने ओळखे छे अने धणीनी आँखमां आवो ठपको भरू वाक्य छे ए सांभळी अने झंकु एने कहे छे तमारू तो फटकी गयु छे के शुं एम। एक तो चार पैसानो माल आम उपाड़ीने हालतो थाय छे तोई जमन कहे छे झंकुने तू दात काढस एम, केम जाणे तारा पियरना कोई सगा होई। तो हवे पछीनो पाठ छे आपणे यहाँथी आगळ अभ्यास करीशुं। तो झंकु कहे छे हवे वात जाती करो ने, बाए धणीना वासामां हाथ फेरव्यो, जो ने तमारा लुगड़ा एक महीनामां मेला डाट थई गया छे, आजे सांजे मारा बापना घरे पहोंची दे, ત્યાં ખારો પાઠ છે ને એટલે ત્યાં બધાય લુગડા ઘસી ભૂસી ચોળી અને હનુમાનની કુઈએ રૂપાળા ધમધમાવી નાખું। એટલે એમ કહે છે કે અહીંયા સરસ મજાનો જગ્યા હશે અને હડમાનની કુઈ એટલે અહીંયા એક કૂવો હશે, કૂવામાંથી પાણી ભરી ભરી અને સરસ મજાના કપડાં છે એ ઘસી અને ઝંકુ કહે છે હું ધોઈ નાખીશ। એટલે એમ કહે છે હાલો મારો વાલો, હવે એકાદ લલકારો કરો એટલે એકાદ વાર અવાજ મારો ગરાગને। ધણીના કલેજાની કડ જાણે કે સુવાળા વચનો વડે ઉતરી ગઈ અને માતાના સમ મને શરમ આવે છે, હેઠ નાની વહુ કહી અને કોમળ કંઠે ઝંકુએ સૂર છેડ્યો, આ શરબતના કૂપા લઈ જાઓ, આ દૂધિયા માલ લઈ જાઓ। કારણ કે જમનને તો બોલતા શરમ જ આવતી હતી એટલે એની બદલે ઝંકુ બોલતી હતી। સાંજ નમતી હતી અને વરવહુના ચહેરા પર પશ્ચિમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા, આથમણી દિશા માડી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરે વન ખડા કર્યા હતા, વાદળાઓમાં રમતી વગડાઉ છોકરીએ વન ફૂલેને વેડતી હતી, સાંજે આપણે જઈએ ત્યારે એમ કહે છે ચાર દિના પૈસા તમારી પાઘડીની માયલી કોરના એક આંટામાં બાંધી લેજો હો, રસ્તે કાઠીનું ગામ છે। ઝંકુ કહે છે ચાર દિવસના જે પૈસા આપણને માલના વેચાણના આવ્યા છે ને એ તમારી જે પાઘડી છે ને એની અંદરના છેડાની કોરમાં છે, માઇલી એટલે અંદરની, એમાં બાંધી લેજો કારણ કે રસ્તે પેલા લૂંટારૂનું કાઠીનું ગામ છે। પણ એ તો પાઘડી નહીં પડાવી લે, એટલે કે છે તો લૂંટારું તો પાઘડી પડાવી લે, રાત મદ્રાસીઓની પાઘડી કાંઈ કાઠી એમ મૂકી દેશે, એટલે કે છે કે આવા રાત આ મદ્રાસીની પાઘડી આ કાઠીઓ થોડી મૂકી દે, ઠીક ત્યારે હું મારે કેડે બાંધી લઈશ, એટલે કાંઈ વાંધો નહીં કે સ્ત્રીઓને બાઈ માળાને થોડો અડશે એટલે કે છે હું મારા કેડે બાંધી લઈશ। બકરીને હાંકતા હાંકતા ફરીથી બાઈએ લલકાર કર્યો, એ આ ઘીના કુડલા લઈ જાઓ, એટલે કે છે આ ઘીના કુડલા જેવા ચીબડા છે એ લઈ જાવ એમ। સુમનલાલ પહેલાં ખેસારી વેપારીની સામે એક ખોજાની દુકાને ઊભા હતા, તેણે આ સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવીને કહ્યું, ઉતાવળ કરો માં, એ છે પરગામના, આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે એવા થાકેલા છે, તમે થોડીવાર ધોબી જાઓ। એટલે સુમનલાલ પહેલાં ખેસતારીને જેને ત્યાં જાન આવવાની છે એને સુમનલાલ બોલાવીને એમ કહે છે તમે જરાય ઉતાવળ ન કરતા, એ બારગામના છે ને સાંજ પડશે ને અને ચાર દિના થાકેલા છે એટલે મફતમાં એ ચીબડા આપી અને એ વહી જશે એમ। એટલે તમે ખરીદવાની ઉતાવળ કરો માં એમ કર ઈશારો કરીને બોલાવીને કહી દીધું, તમે થોડીવાર થોભી જાઓ, આનાના ત્રણ શેર લેખે આખોય લોટ આપણે ઉપાડીને પછી વેચી લેશું। જમન અને ઝંકુએ સમજી લીધું કે આપણું ઘરાક ટાળ્યું લે શેઠીએ, મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે મનમાં, જમનના ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવીએ અક્કે ડાંગ લઈને દોડે અને વેપારી ઉપર તૂટી પડે એવું થયું એમ કે જમન અને ઝંકુને ખબર પડી ગઈ કે પેલા સુમનલાલ
લેજ પોતાનું ઘરાક છે એ ટાયડું છે અને એના મગજમાં એવો ગુસ્સો ચડ્યો કે ડાંગ લઈને દોડીને વેપારી ઉપર તૂટી પડવું એમ. સુમનલાલ શરમે શરમે થોડી વાર ઊભા થઈ રહ્યા અને સલાહકાર ખેસારીભાઈ જમન અને જંકુ સામે જોઈ અને હસવા લાગ્યા. પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. વારંવાર એની નજર પોતાની કાંડા ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી અને ખેસારીભાઈ એને 5-10 મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડ્યું, કોલેજમાં પાછા ક્યારે જવાના છો? કેટલામો નંબર રાખો છો? હવે LLB થવાને કેટલા વર્ષ બાકી? વિલાયત જશો ને કે ગાંધી મહાત્મામાં ભળશો? એટલે કે છે સમય પસાર કરવા માટે થઈને પેલા ખેસારીએ સુમનલાલની સાથે આવી રીતના પ્રશ્નોત્તરી કરી અને વાતચીત કરવા માંડી, કારણ કે સમય પસાર કરવા માટે. જે થાય તે કરું એવા ટૂંકા અવાજથી પતાવી અને સુમનલાલ પાછો જમન અને જમકુ તરફ વળ્યો. ખેસારીએ કહ્યું, કાં ઘડીક સાટું શીત બગાડો છો બાજી? જમન અને જમકુએ સુમનલાલને કહી દીધું કે થોડીક વાર માટે શું કામ બાજી બગાડો છો એમ? મારે મોડું થાય છે. વોય ભણેલો, આ વિદ્યા શું લીલું કરવાની હતી? એટલે કે છે તારી વિદ્યા શું કામની એમ? સુમનલાલે જઈને કહ્યું, લ્યો જોખો અધમણ, હું મજૂર બોલાવું એમ. જમન દરેક 5 શેરની ધારણમાં 1 શેર નમતું તોડવા લાગ્યો. ખેસારીભાઈ આવીને ઊભા રહ્યા. આ બધું તો એકનું એક થયું ને માળા ગાંડા, કેમ આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઈ રહે છે? મેં આનાના 3 શેર તો માગ્યા હતા. અમે તો બાપા રકઝકના કાયર, 4 દીથી સૂકા રોટલા ચાવતા હોઈએ. એ કાંઈ અમને થોડું ગમે છે, પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ. એટલે પેલા ખેસારીએ સુમનલાલને નમતું જોખીને જમન અને જમકો આપતા હતા ને, એટલે ખેસારી આવીને કીધું કે આ જમ તમે નમતું આટલું આપો છો એ તો એ નહીં થયું, આનાના 3 શેર તો મેં માગ્યા હતા એમ. એટલે એને એમ કીધું કે આ તો જવું છે એટલે એમ, અને અમે માથાકૂટના કાયર છીએ અને 4 દીના સૂકા રોટલા છે ખાય છે, એ અમને પાણાની જેમ ખૂંચે છે ભાઈ. જમકું બોલતી ગઈ અને જમન જોખતો ગયો. 5-1 ચીપડા વધ્યા એટલે જોવાને કહ્યું, જોખો તો એક વધુ ધારણ એમ. ના, જમકુએ કહ્યું, એમને એમ નાખી દો, ધારણ નથી કરવી. ભલે ભાઈ લઈ જાઓ, તમારા પેટ ઠરે બાપા. છેલ્લે 5 ચીપડા વધ્યા ને એ જમકુ એમ કીધું, જોખવા નથી, તમે એને એમને આપી દો, ભલે તમારા પેટ ઠરે. જુવાન સુમનલાલને આ જમન અને જમકુમાં રસ પડ્યો. વર્ડ્સ વર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો એવો એણે કૌતુકથી પૂછવા માંડ્યું, ક્યાંના છો? ક્યાં વાડા કરો છો? કેટલા મહિનાની મહેનત છે? સીસી મુસીબતો, કેટલું રડો? ક્યારે પરણ્યા છો? કેટલી ઉંમર છે બેઉની? આ બાળકને કેમ ધવરાવે જ કરો છો? ટાઢા રોટલા કેમ ખાઓ છો? અહીં કોઈ જ્ઞાતિલાના કોરડા નથી? આટલા બધા પેલા જુવાન સુમનલાલે પ્રશ્ન જમન અને જમકુને પૂછી લીધા એમ. એને રસ પડ્યો એમ કે છેલ્લે 5 ચીબડા એમને આપી દીધા ને, એટલે કે તમે ક્યાં ના છો, ક્યાં વાડા ઉછારો છો, કેટલા મહિનાની મહેનત પછી આ ચીબડા થાય, એમાં કેટલી કેટલી મુસીબતો પડે ને, આ ચીબડા વેચ્યા પછી તમે કેટલા પૈસા રડી લ્યો છો, અને તમારા લગ્ન થયા એને કેટલો સમય થયો, ને તમારી ઉંમર કેટલી છે, ને એમ આવા અનેક પ્રશ્નો એને પૂછી લીધા. ને પછી કીધું કે તમારું સગુવાનું અહીં કોઈ રહેતું નથી એમ? કોઈનું ખોરડું નથી? દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાની રંગોની જેટલી જ નિખાલસતા સલુકાઈ દીધી. વચ્ચે વચ્ચે વરવહુના મતભેદનું મીઠું મરમાળ ટીખળ પણ માણ્યું. પણ આ વરવહુએ વાતો દરમિયાન પોતાનો સંકેલો તો ચાલુ જ રાખ્યો હતો. પછેડી કંખેરીને બંને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયા, જ્યાં એને વખાર ભાડે રાખી હતી ને, પહેલાંના જવાબ આપતા ગયા અને પોતાનું કામ છે એ જમન અને જમકુ કરતા ગયા. શું કામ? તો કે હવે એને ઘરે જવું હતું, એટલા માટે થઈને જે વખાર ભાડે રાખી તે વખારમાં ગયા. સૂરજ દોડદોડ ચાલ્યો છે, ક્યાં જાય છે? આટલો અધીરો બની ક્યાં જાય છે? પોતાને સાસરે કે પિતૃ ઘેર તે તો એ જાણે, પણ એની સાથે જમન અને જમકુ પણ સંવાદ કરી રહ્યા છે. એટલે કે છે સૂરજ એટલે એનો છોકરાનું નામ હશે, અથવા તો સૂરજની વાત કરે છે કે દોડામ દોડ ચાલ્યો જાય છે, પણ ક્યાં જાય છે આટલો અધીરો બનીને? શું કામ? તો કે નમતી સાંજ છે એ પડવા માંડી છે, એટલે એ સૂર્ય છે એ પોતાને સાસરે જાય છે કે પોતાના પિતૃ એટલે પિતાના ઘરે જાય છે એ કેમ ખબર? એટલે આવી સંવાદ જમન અને જમકુ છે એ કરી રહ્યા છે. છોકરાને કેડે ચાલી અને જમકુ ધણીને એક હાથે બંધી લે મેલ સાથ દઈ રહી છે. અને આ અલીભાઈની 2.5 શેર દઈ આવો, એટલે કે છે પેલો તોલ 2.5 શેરનો છે ને કે છે પેલા અલીભાઈને આપી આવો.
આ છરી લઈ લ્યો, આ દીવામાંથી ઘાસલેટ છે ઢોળી અને લઈ લ્યો, આ લ્યો આ કાગળમાં વીંટી લ્યો, આ તાડું વખારના માલિકને આપી આવો, લ્યો આ આપણા લુગડા લતાની તોલા ત્રાજવાની ફાટ, બધું બંધાવો અને સુંડલો છે એ મારે માથે મેલો, અરે ભાન ભૂલ્યા ઈંઢોણી તો પહેલાં મૂકો, એટલે બધો સંકેલો કરી અને હવે જવાની તૈયારી કરે છે. ને થોડી ઘણી કોઈની વસ્તુ લીધી હતી યાદ કરીને બધાને એને પાછી આપે છે અને પોતાની વસ્તુ છે એ સુંડલામાં મૂકી અને જમનને કહે છે મારે માથે મૂકો. પણ એમ કહે છે કે સુંડલો મૂકતા પહેલાં હું ઈંઢોણી તો મૂકવાની ભૂલી જ ગયા. દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. જેમ જેમ જંબુ કહેતી જતી હતી ને એમ એમ જમન કરતો જતો હતો. એટલે એમ કહે છે કે એના આદેશનું મૂંગે મોઢે છે એ પાલન કરતો જતો હતો. સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે. છ બાઈ ને કહે છે તમારું કહ્યું બરાબર ઉઠાવે છે. ઓ એટલે કહે છે જમકુને કે આ તમારો ધણી તમારું કધેલું બરાબર પાડે છે. ઉના ઉના રોટલા જમવા છે આજ મારી માના હાથના, ખરું ને એલા? એટલે કહે છે જમકુ કહે છે હવે તો મારી માના હાથના ઉના ઉના રોટલા છે અમારે હવે જઈને ખાવા છે, કેમ ખરું ને એલા? એટલે જમનને કહે છે. જમનના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા. પાછા આ વખતે તો અમારે સરમાણિયાને મેળે જવું છે, કાને એલા? એટલે કે હવે ત્યાં એક મેળો ભરાતો હશે, કેમ આપણે તરણેતરનો મેળો ભરાય, જૂનાગઢનો મેળો ભરાય એમ? તો કે છે આ વખતે અમારે સરમાણિયાને મેળે જવું છે, કાયલા? જુવાનને કહે છે જમકુ જમનને. જુવાનની આંખોમાં આ બધી વાતોનો સેક્શનથી થકી આનંદના દીવા રમવા લાગ્યા. પેલા ખેસધારી ભાઈ ક્યાંય આંટો દઈને પાછા આવ્યા, કા સોમનલાલ શાક ક્યારનું એક ઘેર પહોંચાડી દીધું મજૂર ભેળું. ઠીક, મજૂરને પણ ઘરનું બેઠકનું શાક નીકળશે ને? તમે તો બહુ રોકાણા, કાંડા ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું? એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. એટલે કે છે પેલા ખેસધારીને તમે તો બહુ રોકાણા એમ કે છે કે પછી તમારા કાંડા ઘડિયાળના કાંટા છે એ ખોટવાઈ ગયા એમ કરીને એ કટાક્ષ કરે છે. સુમનલાલે કહ્યું હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે. સુમનલાલ કહે છે આ બંને પતિ પત્નીનું જીવન કેવું સહિયારું છે. કોલેજમાં આવું નહીં શીખવાડાતું હોય, એટલે જ કોલેજમાં આવું શીખવાડાતું નહીં હોય ખરું? વાણિયાના દીકરાઓની નિશાળ સાકફીટમાં ખોલવા જેવું છે કેમ નહીં? હા સટ્ટા બજારમાં તો નહીં જ, એટલે એમ કહે છે કે આ વાણિયાના દીકરાઓની આવી નિશાળ છે સાકફીટમાં ખોલવા જેવી છે, નહીં કે સટ્ટા બજારમાં. બરાબર છે, ત્યાં તો બાઈને મળે ખરી ને, ત્યાં બાઈઓ ન મળે ખરું ને? સટ્ટા બજારમાં બાઈઓ ન મળે પણ શાકભાજીમાં શાકબજારમાં મળે બાઈઓ. એટલે જ આપણે પાંગડા છીએ એને બાઈઓ રસોડે આપણા મહેમાનોને સારું ઊની ઊની રોટલી જ ઉતાર્યા કરે છે. દરમિયાન જમનને જમકુ પરવારી રહ્યા. વહુને માથા પર ગાંસડીવાળો સુંદો ચડાવી દીધો અને ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. છોકરો બાપને માથે માથું ઢાળીને ત્યાં ને ત્યાં ઊંઘી ગયો. લ્યો બાપા રામ રામ, ત્યારે પ્રતાપે વેલા વેલા અમે ઊના રોટલા ભેગા થઈએ. એટલે કે તમારા પ્રતાપે હવે અમે શું કામ? તો કે સુમનલાલે બધા ચીબડા ખરીદી લીધા. એટલે કહે છે પેલી જમકુ કે તમારા પ્રતાપે હવે અમે પણ ઊના ઊના રોટલા ભેગા થઈશું. ને આખા દિવસનો થાકેલો છોકરો જમને જ્યારે ખભે બેસાડ્યો ને ત્યારે એના માથા ઉપર માથું ઢાળીને ત્યાં ને ત્યાં ઊંઘી ગયો. એટલે સુમનલાલ કહે છે કે મારો પ્રતાપ નહીં, પ્રતાપ તમારી મહેનતનો બહેન. ઉજળિયા જુવાનના મોઢામાંથી બહેન શબ્દ સંબોધતા જ જમકુને એક નવી દુનિયાનો દ્વાર ઉઘડી પડ્યો કે અજાણ્યો માણસે મને બહેન કહીને બોલાવ્યો એમ. હું રાજપરા આવીશ ને ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ, પેલો સુમનલાલ એને કહે છે જમકુને. જમકુ કહે છે જરૂર જરૂર આવજો ભાઈ, આ ગંગાના સમ છે તમને, આ ગગાના સમ છે. ગગો એટલે એમનો દીકરો, કે મારા દીકરાના સમ છે, તમે ચોક્કસ આવજો એમ. કેસુડાની વનરાય સંકેલીને જ્યાં સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીએ દેતો હતો, ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરહની વાતો ચાલતી હતી. એટલે કે છે જેમ જેમ સંધ્યા થતી જતી હતી તેમ ત્રણ જગ્યાએ એક અલગ અલગ પ્રકારની વાતો થતી હતી. ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણી દેતો હતો એમ.
કોણ કઈ ત્રણ જગ્યાએ? તો કે પેલો ખેસધારી શેઠિયો પોતાની બહેનના ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપતો હતો. ત્રણ જગ્યાએ ત્રણ પ્રકારની વાત થતી હતી. એટલે કે છે કે પેલો ખેસધારી છે પોતાની બહેનના ઘરે જે જાન આવી હતી એને સુમનલાલનો સરસ મજાનો દાખલો આપતો હતો, અને કોલેજમાં ભણનારા વ્યવહાર કુશળતાની મસ્કરી માણતા હતા. વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે બાપા એ જૂની કહેવત એમણે લાખ રૂપિયાની કહી એને જણાવી કે વાણિયા ન હોય ને, વાણિયા બુદ્ધિ ન હોય ને તો એમ કહે છે કે રાવણનું રાજ વહી જાય એવી જૂની કહેવત છે, એ એમણે લાખ રૂપિયાની અહીંયા કીધી એમ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ છે અહીંયા સુધી. હવે પછીનો